नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 8 માં આજે લેક્ચર છે મિત્રો ચોથ આજના લેક્ચર ની અંદર આપણે સ્થાનાંતર પ્રવાહનો ભાગ આગળ આપણે અભ્યાસ કરી ગયા. સ્થાનાંતર પ્રવાહ એટલે કે એમ્પિયર મેક્સવેલના સર્કિટલના નિયમનું સમીકરણ પણ તારવ્યું. આજે એનો છેલ્લો ભાગ થોડું થિયરીની સમજૂતી બાકી હતી એ સમજાવીએ અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વિભાગ શરૂ કરીશું. તો સમજજો, સ્થાનાંતર પ્રવાહની મદદથી વિદ્યુતીય અને ચુંબક તત્વના નિયમોને સમમિતિ રીતે રજૂ કરી શકાય છે. હવે સ્થાનાંતર પ્રવાહની મદદથી આપણે વિદ્યુતે સમજાવી શકીએ છીએ અને ચુંબકે સમજાવી શકાય છે. જો કે હજુ પણ સંપૂર્ણ રીતે સમમિતિ ધરાવતા નથી, પરંતુ હજી કહીએ તો સંપૂર્ણ સમમિતિ ધરાવતા નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઉદ્ગમો વિદ્યુત બાણની જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઉદ્ગમો એટલે કે ચુંબકીય એકલ ધ્રુવી જાણીતા નથી. જેમ વિદ્યુત ભારો એકાકી ધ્રુવ તરીકે વર્તે છે, જ્યારે ચુંબકો એકાકી ધ્રુવ તરીકે વર્તા નથી. માટે કહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઉદ્ગમો વિદ્યુત બાણની જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઉદ્ગમો જાણીતા નથી. જેમ વિદ્યુત ક્ષેત્ર વડે ઉદ્ગમો જાણીતા છે કે જે એકલો વીજમાં ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ક્લિયર મિત્રો, ચુંબકના આવા ધ્રુવો છે નહીં. ત્યાર પછી ફેરાડેના પ્રેરણનો નિયમ એ જણાવે છે કે પ્રેરિત ઈએમએફ એટલે શું કહેવાય, વિદ્યુત ક્ષેત્રની હાજરી એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો હોય છે. તો ફેરાડેનો નિયમ એ બરાબર મિત્રો માઇનસ ડી ફાઈ અપોન ડીટી, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા એ જ નિયમનો અહીંયા વાક્ય લખ્યું છે. નિયમ જણાવે છે કે પ્રેરિત ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્રની હાજરી એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો હોય છે. આથી જ આ નિયમ બીજી રીતે લખીએ તો સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વાક્ય દેજો, સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બંને વાયસા વર્ષા ઘટના કહેવાય. તો ફરી દેખ્યો, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરશે, વિદ્યુત ક્ષેત્ર. અને દેખજો, એ સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર હોય, હવે આ વિદ્યુત ક્ષેત્ર તો તે શું ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તેનું સમમિત વિધાન છે. અને સ્થાનાંતર પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્ર માટેનું ઉદ્ગમ હોવાનું પરિણામ છે. સ્થાનાંતર પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્ર માટેનું ઉદ્ગમ હોવાનું પરિણામ છે. તો આ જ રીતે આમ સમય આધારિત સમય સાથે વિદ્યુત અને ચુંબક બંને બદલાય છે, માટે સમય આધારિત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને ઉત્પન્ન કરશે અથવા કરશે એટલે સમય બદલાય એમ વિદ્યુતે ઉત્પન્ન થાય, વિદ્યુતના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન. સમય બદલાય એમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર વડે શું ઉત્પન્ન થાય મિત્રો, વિદ્યુત ક્ષેત્ર. તો આ રીતે કહીએ છે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે. તો દેખ્યો, ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ અને એમ્પિયર મેક્સવેલના નિયમ આ વિધાનનું માત્રાત્મક સૂત્ર આપે છે. ક્લિયર મિત્રો? અને આજ ફેરાડે અને એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી એટલે મેક્સવેલના સમીકરણો જે બુકમાં ચાર આપે તો આપણે પહેલા લેક્ચરમાં ચાર લીધેલા છે એ સમીકરણ પરથી. તો મેક્સવેલના આ સમમિતિનું એક સૌથી અગત્યનું પરિણામ કયું છે, તો વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ બધા પરિણામ એટલે કે સ્થાનાંતર પ્રવાહ ભાગ ભજવે છે ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે. માટે જ અગત્યનું સ્વરૂપ વિદ્યુત ચુંબકીય તરંગો જે આપણા ચેપ્ટરનું નામ હતું. તો અહીંયા સ્થાનાંતર પ્રવાહના કારણે જ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે મિત્રો. તો અહીંયા આપણો સ્થાનાંતર પ્રવાહનો આખો ભાગ ફિનિશ થયો. આપણે ત્રણ લેક્ચરમાં એને ડિવાઈડ કરીશું મિત્રો. બીજા લેક્ચરમાં આપણે લીધો છે ભાગ 1, બીજા લેક્ચરમાં ભાગ 2 અને ચોથા લેક્ચરમાં ભાગ 3 છે, અહીંયા પૂરો થાય છે. હવે નવો ટોપિક શરૂ થાય છે વિદ્યુત ચુંબકીય તરંગ. હવે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું, એના અંદર પાછા ભાગ છે. તેમાં પહેલા લઈએ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાન, ક્યાંથી તરંગો ઉત્પન્ન થતા હશે એના વિશે જોઈએ. અને બીજા ભાગે એનો આવશે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા મોસ્ટ આઈએમપી. તો પહેલા તરંગોના ઉદ્ભવ સ્થાન વિશે જોઈએ મિત્રો. તો ચલો દીધું, સ્થિર વિદ્યુત ભારો તમે જોઈ ગયા છો પહેલા ચેપ્ટરમાં, અને અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો, બે પ્રકારના વીજ ભારો, સ્થિર હોય અને અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો હોય. હવે આ વીજ ભારો સ્થિત પ્રવાહ
विद्युत चुंबकीय तरंगों ना उद्भव स्थान होय सके नहीं। स्थिर विद्युत भारो होय अने गति करता अचर व्यक्ति गति करता वेग बदलातो नथी अचर होय तो आवा व्यक्ति गति करता विद्युत भारो स्थित प्रवाह विद्युत चुंबकीय तरंगों माटे अस्तित्व धरावता नथी आवा उद्भव स्थान होय सके नहीं। केम नथी होय सकता? कारण के स्थिर विद्युत भारो फक्त विद्युत क्षेत्र ज उत्पन्न करे छे। अचर व्यक्ति गति करता जारे गतिमान विद्युत भारो चुंबकीय क्षेत्र अने विद्युत क्षेत्र उत्पन्न करे छे पण आ क्षेत्रो समय साथे बदलाता नथी। वाक्य देखो मित्रो, स्थिर विद्युत भार होय एक जगह स्थित तो पहला चेप्टर में जो क्या तो शू उत्पन्न करे विद्युत क्षेत्र ज उत्पन्न करे। क्लियर? गतिमान करता वीज भार होय अचर व्यक्ति गति करता है तो विद्युत क्षेत्र उत्पन्न करे चुंबकीय क्षेत्र उत्पन्न करे पर समय साथ बदलाता जता नथी। समय साथ आ क्षेत्रों कभी बदलाता नहीं विद्युत क्षेत्र बदलात नहीं कि चुंबकीय क्षेत्र बदलात अपने तो बदलाय तो ज कही सकते कि अहिया विद्युत चुंबकीय तरंगों उत्सर्जन थाय तो अहिया बदलाता नहीं आ पहली घटना। त्यार पछी मैक्सवेले अनुवादन कर्यो। मैक्सवेले कई विचार तो मैक्सवेलवाद अनुसार प्रवेगित विद्युत भारो विद्युत चुंबकीय तरंगों उत्सर्जन करे। मैक्सवेले शू कोई विचार प्रवेगित विद्युत भारो प्रवेगित वेग आम धीमे धीमे बढ़त हो प्रवेगित विद्युत भारो विद्युत चुंबकीय तरंगों उत्सर्जन करे। तो एवं क्या है प्रवेगित विद्युत भारो? तो देखो मित्रों दोलन करता विद्युत भारो दोलन करता वीज भारो हो सतत एवं ए प्रवेगित गति नु उदाहरण है माटे कही सकाय तेथी ज कोई आवृत्ति थी दोलन करता विद्युत भारो नो विचार कोई आवृत्ति थी दोलन करता विद्युत भारो नो तमे विचार करो विचारी तो ते अवकाश में दोलन करता विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र निर्माण करे। दोलन करता वीज भार नो विचार तो अवकाश में अवकाश एटले त्रिपरिमाण अवकाश एटले त्रिपरिमाण त्रिपरिमाण में विद्युत चुंबकीय विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र बने क्षेत्रों उत्पन्न करे छे निर्माण करे अने आ प्रवृत्ति नु पुनरावर्तन थता अवकाश में विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र दोलनो प्रसरे छे एक छेड़े थी बीजा छेड़े विद्युत ना दोलनो जाए અને ચુંબકના દોલનો એટલે બંને સાથે જાય તો માટે એને કહે તરંગો કે અમે વિદ્યુત ચુંબકીય તરંગોના દોલનો કહીએ છીએ એટલે દોલનો પ્રસરે છે અને તેને જ આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે। આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થાય છે જે અવકાશમાં પ્રકાશની ઝડપથી બંને ક્ષેત્રોને લંબરૂપી હોય છે। અવકાશમાં તરંગોની ઝડપ કેટલી? પ્રકાશની ઝડપ કેટલી? કેટલી? 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલી છે। કેવા હોય છે બંને ક્ષેત્રો વિદ્યુત અને ચુંબક એકબીજાને લંબ આધાર કે વિદ્યુત હોય તો ચુંબક આ રીતે લંબ રીતે ગતિ કરશે બંને એકબીજાને લંબ હોય છે। આ ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર લંબ રૂપે દોલન પામતા હોય છે। કેવા હોય છે? પરસ્પર લંબ રૂપે વિદ્યુત અને ચુંબક બંને દોલન પામતા હોય છે। આ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ દોલન પામતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જો બંનેની દેખ્યો विद्युत चुंबकीय तरंग आवृत्ति दोलन आवृत्ति बने आवृत्ति सामन हो आवृत्ति वक्त ऊर्जा नु उत्सर्जन थे ऊर्जा मित्रों सामन हो प्रवेगित विद्युत भारनी ऊर्जा भोगे प्रसरण पामता विद्युत चुंबकीय तरंगों की ऊर्जा को विद्युत चुंबकीय तरंगों स्वरूपे ऊर्जा एक छेड़े बीजा छेड़े गति करता हो तो आप कही सके विद्युत चुंबकीय तरंगों एक प्रकार की विकिरण ऊर्जा क्यों विद्युत चुंबकीय तरंग ऊर्जा क्यों तो कही सकते। क्लियर? તરંગની આવૃત્તિ અને દોલનની આવૃત્તિ બંને સમાન હોય છે બંનેની ઉર્જા પણ કેવી હોય મિત્રો સમાન જ હોય છે। આમ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ ધરાવે છે। પ્રકાશ શું ધરાવે છે? વિદ્યુત ચુંબક। એવી ધારણાની કસોટી કરવી સહેલી લાગે છે પણ શક્ય નથી। કસોટી કરવી સહેલી લાગે પણ શક્ય નથી કારણ કે આધુનિક ઇલેક્ટ્રોનિક્સ પરિપથ વડે 10⁻૧૧ હર્ઝ જેટલી आवृत्ति मरी सके पण दृश्य प्रकाश ना पीला प्रकाश की आवृत्ति 6×10⁴ हर्ट्ज की छे। એટલે જે પીળા પ્રકાશની દ્રશ્ય પ્રકાશની 6×10⁴ હર્ટ્ઝ આપણે 6000 એંગસ્ટ્રોમ 4000 થી 7000 એંગસ્ટ્રોમ કહીએ કન્વર્ટ કરો 10⁻¹૦ તો 3 0 કાઢી આવે એટલે 10⁻¹૭ હશે તો તરંગ લંબાઈ છે। હવે લેમ્ડા બરાબર c/f કહેવાય f/c/λ થાય તો એના પરથી તમે આવૃત્તિ શોધી શકાય છે તો 6×10⁴ હર્ટ્ઝ છે। તેથી વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી દર્શાવતા પ્રયોગ સૌપ્રથમ હર્ટ્ઝના પ્રયોગ જેમ નીચી આવૃત્તિ કયા છે તો રેડિયો તરંગના વિસ્તારવાળા વિભાગમાં કરવામાં આવે છે। કયા વિભાગમાં કરવામાં આવે છે? હર્ટ્ઝની પ્રયોગની નીચી આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગના વિભાગમાં પ્રયોગ કરવામાં આવે છે। ક્લિયર? નીચી આવૃત્તિ ધરાવતા
तो हर्जना प्रयोग की सफलता बाद जगदीश चंद्र बोजे कलकत्ता खाते टूंकी तरंग लंबाई केवी टूंकी तो आवृत्ति केवी होय मित्रों ऊंची तो टूंकी तरंग लंबाई 25 मिलीमीटर थी 5 मिलीमीटर धरावता विद्युत चुंबकीय तरंग नु उत्सर्जन कर्यु। हर्जना प्रयोग पछी क्या वैज्ञानिक आया जगदीश चंद्र बोजे विद्युत चुंबकीय तरंग नु उत्सर्जन कलकत्ता खाते टूंकी तरंग लंबाई 25 मिलीमीटर थी 5 मिलीमीटर धरावता विद्युत चुंबकीय तरंग नु उत्सर्जन अने अवलोकन करवामां सफलता रह्या छे। पण त्यार पछी तेमना प्रयोगो पर तेमने प्रयोगशाला सुधी सीमित रहे प्रयोगशाला पूरता सीमित रहे आगर एने मुकी सक्या नहीं। त्यार पछी आ अरसामां एटले के ए वर्षे इटालीमां गुगली गुगली एल्मो एटले के मार्कोनीए घणा किलोमीटर खूब ज दूर मित्रों केवा खूब ज दूर घणा किलोमीटर दूर सुधी विद्युत चुंबकीय तरंगो मोकलवानी सफलता हासिल करी खूब ज दूर सुधी मोकलवानी सफलता हासिल करी। तो आ था विद्युत चुंबकीय तरंगो। हवे आ तरंगो विषे थोड़ी वधारानी पण माहिती तमने आपीए छीए तो देखजो मित्रों एना विषे तमने समझाइए आनो स्क्रीनशॉट लई लेजो। हवे आगळनो भाग आपणे जोईए मित्रों तो समझजो। चलो मित्रों विद्युत चुंबकीय तरंगो विषे थोड़ी माहिती जोईए। आपणे समझाई तो दीधा तरंगो विषे आखी घटना અને આગળનો ભાગ તમે સ્ક્રીનશોટ લઈને લખ્યો પણ હશે। હવે આગળ જોઈએ એના તરંગો વિશે તો અહીંયા ધ્યાન રાખજો ત્રિપરિમાણીય અક્ષ દોરું છું એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ લઈએ છે મિત્રો અહીંયા દેખ્યો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ લઈએ આ રીતે છે એક્સ થોડો નાનો દોરીએ છે આ એક્સ અક્ષ આ વાય અને આ ઝેડ અહીંયા એક પૃષ્ઠ લઈ લઉં છું મિત્રો આ રીતે આ પૃષ્ઠને ઉગમ બિંદુ કહીએ અંદર ઘણા બધા વાયુઓ છે પૃષ્ઠ ઉપર અને એમાંથી ધારો કે બલ્બ મૂકે છે બલ્બમાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય પ્રકાશ કયા સ્વરૂપે હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે અહીંયા જોઈ ગયા પ્રકાશ એ કયા સ્વરૂપે હોય છે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે તો આ રીતે એનું ઉત્સર્જન થાય મિત્રો દીધું આ માની લો કે વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે કયો ઘટક લઈએ વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર માની લેવાનું એક્સ અક્ષને સમાંતર એના ઘટક કયા ઘટકો વિદ્યુત ક્ષેત્રનો આ ઘટક છે જે એક્સ અક્ષને કેવો હોય સમાંતર લઈ શકાય છે આ વિદ્યુત ક્ષેત્રને આ તરંગ પ્રસરણની દિશા તરંગ પ્રસરણની દિશા કઈ દિશામાં તરંગ પ્રસરણ ગતિ કરે છે તો એક્સ અક્ષ ધન એક્સ વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષમાં જે વાય તો ચુંબકીય ક્ષેત્ર કયા અક્ષમાં હોય ઝેડ અક્ષમાં મિત્રો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર અને બી સદિશ કે તો એના ઘટકો કયા અક્ષને સમાંતર કેવા કહેવાય તો ઝેડ અક્ષને સમાંતર તો આ રીતે આપણે ઝેડ અક્ષને સમાંતર એના ઘટકો લઈ શકીએ છીએ મિત્રો તો આ થઈ ગયા વિદ્યુત ચુંબકીય તરંગ બંને એકબીજાને કેવા ઘટકો હંમેશા લંબ હોય ઈ અને બી કેવા હોય લમ તો બી દેખજો એક ઘટક પછી એની દિશા બદલાય છે એ રીતે અહીંયા ઈની પણ દિશા બદલાય તો આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે એમાં કે એમસીક્યુ પૂછાય તો બે ભાગ છે એમસીક્યુ લઈ લઈએ ઇન્ડક્ટિવ ઘટકો અને બીજો લઈએ ઉત્સર્જિત ઘટક હવે ઇન્ડક્ટિવ ઘટક હોય તે કઈ જગ્યાએ હોય તો નજીકના વિસ્તારમાં સમજો ઉત્સર્જિત ઘટક હોય તો દૂરના વિસ્તાર હવે કેવા હોય નજીક અને દૂરના વિસ્તારમાં કેવા હોય તો સિમ્પલ આ રીતે ઉદાહરણ લઈ લઉં છું એક સમજવા માટે આ વિદ્યુત ક્ષેત્ર લીધે એની સાથે આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ ઈ ના ઘટક અને આ બી ના ઘટક આ નજીક ના વિસ્તાર એમના વચ્ચે ઈ અને બી વચ્ચે કરા તફાવત કેટલો હોય મિત્રો પાઈ બાય 2 રેડિયન જેટલો આ યાદ રાખજો એમસીક્યુ માટે કેટલો હોય પાઈ બાય 2 રેડિયન આ 0 થી સ્ટાર્ટ થાય તો આ કેટલા થી થાય 90 થી નજીક ના વિસ્તાર અને એ કોના અનુસાર ઘટે છે તો 1/r³ અનુસાર ઘટે છે કોના અનુસાર એનું મૂલ્ય ઘટે છે 1/r³ અનુસાર ઘટે છે એમસીક્યુ માટે આટલી વસ્તુ યાદ રાખો એ જ વસ્તુ બાજુમાં દૂરના વિસ્તાર મળે તો
तो दूरना विस्तार घटक के आ रीते दूरना विस्तार करिए तो एम घटक थोड़ा ना हो रीते आ रीते सामे चुंबक ना हो बी नीचे बी ई बने के धीमे धीमे आम घटता जाए धीमे धीमे शू घटे तो ए शू कहवा अकाय विस्तार में दूरना विस्तार तो एम करा तफावत मित्रों के तो शून्य हो शून्य रेडियो अनुसार घटे तो वन अपॉन आर अनुसार घटे आ एमसीक्यू मे खास ध्यान रखो मित्रों आगर जो गया था विद्युत ऊर्जा विकिरण ऊर्जा आ बे घटक बात करी आ विद्युत चुंबकीय तरंगो हवे आगळना लेक्चर में आखो विद्युत चुंबकीय तरंगो तमने माहिती आपी दीधी हवे आगळना लेक्चर नी अंदर आपणे कोनो अभ्यास करीशु तो विद्युत चुंबकीय तरंगो नी लाक्षणिकता विषे आपणे अभ्यास करीशु मित्रों क्लियर विद्यार्थी मित्रों तो थैंक यू विद्यार्थी मित्रों।